ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ સંભવિત ત્રીજી લહેરનું જોખમ સતત વધી રહ્યું છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો અમદાવાદ શહેરમાં બહારગામથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમિક્રોન વોર્ડમાં આઇસોલેટ રખાશે ઓમિક્રોન વોર્ડમાં ચાર વિંગ્સ બનાવાય છે આ તમામ વિંગ્સમાં બાર બાર વેન્ટિલેટર બેડની સુવિધા ઉભી કરાય આ ઉપરાંત વોર્ડમાં વેન્ટિલેટર ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા ઓમિક્રોનથી ભયનો માહોલ ત્યારે હોમ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંક કરી અને ક્વોરન્ટાઇન ભંગ કરનાર વાસણાના વ્યક્તિ સામે એએમસીએ ફરિયાદ નોંધાવી નોંધવું છે કે આ શખ્સ 2 ડિસેમ્બરે તુર્કીથી અમદાવાદ આવ્યો અને મેડિકલ ઓફિસર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં નિયમનું પાલન ન કરતા કાર્યવાહી કરાય તો રાજકોટનું તંત્ર પણ સફાળું ચાખ્યું પીટીયુ મેડિકલ કોલેજ ખાતે અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક કરી જેમાં કેવી સુવિધા ઉભી કરી શકાય અને મહેકમ સ્ટાફની ભરતી સહિતના મુદ્દાઓની તેમજ ઓમિક્રોનના દર્દી માટે નવા વોર્ડની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા થઈ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા પાંડેસરામાં 18 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો આરોપી ગુડ્ડુ યાદવને અધિક સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે આવતીકાલે સજાનું એલાન સુરતના આમરોલી ચાર રસ્તા પર દબાણ હટાવવા ગયેલા મનપાના કર્મચારીઓ લારીવાળાઓની દાદાગીરીનો ભોગ બન્યા દબાણ હટાવતી વખતે પ્રથમ રક્ષક અને બાદમાં ભારે હોબાળો થયો સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓ જીએસટી વધારાના વિરોધમાં બેનર્સ લગાવ્યા કેન્દ્રીય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ પર જીએસટીનો દર 5 થી વધારીને 12 કરવામાં આવ્યો ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં રોષ પોતાની વિવિધ પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને ફરી એકવાર રિક્ષા ચાલકો સક્રિય થયા અમદાવાદ કલેક્ટર કચેરી પાસે રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું એક મહિના બાદ ફરી એકવાર રિક્ષા ચાલકોએ સક્રિય થઈ પોતાનું આંદોલન શરૂ કર્યું ગાંધીનગરના સરગાસણમાં ઘરની બહાર રમી રહેલા 4 વર્ષના માસૂમને બેદરકાર કાર ચાલકે કચડો કાર ચાલક એટલો બેદરકાર હતો કે તેણે 4 વર્ષના બાળકને પણ ન જોયો ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પણ બાળકનું મોત થઈ ગયું વડોદરા શહેરમાં ઢોરની સમસ્યા મુદ્દે તંત્ર હવે કડક પગલાં લેવાની વાત કરી રહ્યું છે ખુદ ભાજપના ઉપપ્રમુખે જ તાજેતરમાં ગાયને પેટું મારતા માથામાં 4 ટાંકા તેમને આવ્યા હતા આ બાબતને લઈને મેયરે રાજ્ય ગૃહમંત્રી હર્ષદ સંઘવી અને પોલીસ કમિશનર સાથે વાત કરી હતી